મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરના કે જ્યાં કર્મચારીઓ તેમની વિવિધ પડતર માંગોને લઈને મેદાને ચડ્યા છે અહીં મહીસાગર જિલ્લામાં વિવિધ વિભાગના કર્મચારીઓ આજરોજ બાવન પાટીદાર સમાજ ઘર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ત્યાંથી એક વિશાળ રેલી યોજી અને જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા રેલીમાં બેનર સાથે શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો આલ દિવાળી કાલ દિવાળી સરકાર છેલ્લી તારીખ દિવાળી જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે શિક્ષકો સહિતના અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે જે લડી લેવાના મૂળમાં જોવા મળ્યા હતા તેમની જે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતની વિવિધ માંગોને લઈને તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર સામે સ્પષ્ટપણે કર્મચારીઓનો રોષ જોવા મળ્યો હતો સરકાર તેમની માંગ નહી સ્વીકારી તો આગામી ચૂંટણીમાં તેની અસર પડશે તેવું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું રેલીમાં જોડાયેલ કર્મચારીઓમાં સ્પષ્ટપણે આક્રોશ જોવા મળી રહ્યો હતો આજ રોજ મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાના આદેશ અનુસાર મહીસાગર કર્મચારી મહામંડળના આદેશ અનુસાર જુદા જુદા જિલ્લાના ઘણા બધા મંડળો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વહીવટી ક્લાર્કનું મંડળ ન્યાય કર્મચારીઓનું મંડળ આરોગ્ય મંડળ તલાટી કમ મંત્રીનું મંડળ મહેસૂલ મંડળ આવા અનેક મંડળોએ ભેગા થઈ અને લગભગ પાંચથી સાત કર હજાર કર્મચારીઓની હાજરીમાં લુણાવાડાની અંદર સરદાર પટેલ સ્કૂલથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કર્યું આટલા મોટી સંખ્યામાં માણસો હાજર રહ્યા અમારા કર્મચારીઓ સૌનો એક સૂર હતો કે ઓલ્ડ પેન્શન સ્કીમ જે સરકારે નાબૂદ કરેલી છે એને ઓલ્ડ પેન્શન સ્કીમને ચાલુ કરવા માટે સૌથી મોટામાં મોટો પ્રશ્ન આજે કર્મચારીઓને નડતો હોય તો આ છે નિવૃત્ત થયા પછી બેથી ત્રણ હજાર રૂપિયાની નિવૃત્તિ પેશગીમાં એનું જીવન ગુજરતું નથી એટલા માટે આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલામ વહેલી તકે લાગુ કરે જો દેશના ચાર કે પાંચ રાજ્યો લાગુ કરી શક્યા હોય તો ગુજરાત સરકારને આમાં શું વાંધો છે એની અમને સમજણ નથી પડતી કર્મચારીઓ એ સરકારની સફળતાના હાથ પગ છે જે સરકારનો કર્મચારી દુઃખી હોય એ સરકારનું ભાવિ આયોજન ટૂંકું પડતું હોય છે એટલા માટે સૌ કર્મચારીઓ વતીથી હું પ્રાર્થના કરું છું કે સરકારને સદબુદ્ધિ આપે અને સાતમી તારીખની બેઠકમાં આ પ્રશ્નનો નિવેડો આવે આ સાથે સાથે અન્ય પ્રશ્નો સાતમા પગાર પંચના ભથ્થા જે બે હજાર સોળમાં શરૂ થયું હતું ત્યાંથી આજ દિન સુધી ઘણા બધા ભથ્થા અમને નથી મળ્યા કેશલેસ મેડિક્લેમ પોલિસી દસ લાખ સુધી કરવાની રાહત દરે પ્લોટ આલવાના કર્મચારીઓને એથી મળીને આ ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવાની આવા અનેક પ્રશ્નો અમારા ઘણા સમયથી પેન્ડિંગ છે અને આ પ્રશ્નોને વાંચ આપવા માટે આજે સ્વયંભૂ એટલું બધું મેરામણ અહીંયા હાજર રહ્યું છે કે જે આપ સૌએ પણ જોયું છે અને ભવિષ્યમાં જો અમારા આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો આનાથી વિશેષ આક્રમકતા સાથે અમે એક સાથે અમારા છેલ્લામાં છેલ્લો કાર્યક્રમ ડાઉનથી મળીને ચોક્કસ મુદતની હડતાળ જોન કક્ષાએ રેલી આવા અનેક કાર્યક્રમો છે અને સરકારને હું એમ કહું છું કે તમે હજુ પણ ચેતવું હોય તો ચેતી જાઓ અને અમારી આ કર્મચારીઓની જે મુખ્ય માગણીઓ છે એમાં સૌથી મોટામાં મોટી ઓલ્ડ પેન્શન સ્કીમની માગણી તાત્કાલિક એનો અમલ કરો એવી હું આપ સૌ વતીથી કર્મચારીના મહામંડળો વતીથી વિનંતી કરું છું જીડીસી ન્યૂઝ સાથે પ્રિતેશ પંડ્યા મહીસાગર